બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો અંબાજીની. અંબાજી મંદિરમાં આથી મોહનથાળનો પ્રસાદ મળવાનું શરૂ થતા પ્રસાદ મેળવી ભક્તો આનંદિત થયા. આખરે 14 દિવસ બાદ અંબાજી મંદિરમાં ફરીથી મોહનથાળનો પ્રસાદ મળવાનું શરૂ થયું. સતત 11 દિવસ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનનો, આંદોલન અને રજૂઆતોના ઘટનાક્રમ પછી આખરે આજથી મોહનથાળનો પ્રસાદ મળવાનો શરૂ થયો હતો. પ્રસાદ મેળવીને ભક્તો આનંદિત થયા હતા. ભક્તોની ધાર્મિક આસ્થાનો સરકાર સામે વિજય થયો હતો. મોહનથાળનો પ્રસાદ સાથે ભાવિક ભક્તોની અને શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણી જોડાયેલી છે. અંબાજી મંદિર દ્વારા ગઈ 3 તારીખથી મોહનથાળનો પ્રસાદ બંધ કરાવતા અને માત્ર ચીક્કીનો જ પ્રસાદ ચાલુ રાખતા માં અંબાના ભક્તો ખૂબ જ રોષી ભરાયા હતા અને ભાવિક ભક્તો, અંબાજી ગ્રામજનો તેમજ વિવિધ ધાર્મિક સંગઠનો દ્વારા સતત 11 દિવસ સુધી વિરોધ પ્રદર્શન અને આંદોલનો કરી તથા સરકારને આવેદનનો પત્ર આપી આ નિર્ણયનો ભારે વિરોધ કરાયો હતો. વિરોધ અને વિવાદ વધતા જતા સરકાર પર દબાણ આવતા આખરે સરકાર 11 દિવસ પછી ભક્તો સામે ઝૂકી હતી અને મોહનથાળ બંધ કરવાના નિર્ણયને પરત લીધો હતો અને મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવામાં આવ્યો હતો. 2 દિવસ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં સમય લાગતા આજે મોહનથાળનો પ્રસાદ બનીને તૈયાર થયો હતો અને માતાજીના મંદિરના પ્રસાદના કાઉન્ટરો ઉપર આજથી મોહનથાળનો પ્રસાદ ભક્તો માટે આવી પહોંચ્યો હતો અને ભક્તોને મોહનથાળનો પ્રસાદ આપવાની શરૂઆત થઈ હતી. પ્રસાદ મળતા જ ભક્તો ખૂબ જ આનંદિત થયા હતા અને માતાજીની કૃપા જણાવી રહ્યા હતા. ભાવિક ભક્તોએ સરકારને મોહનથાળનો પ્રસાદ ફરીથી શરૂ કરવાના નિર્ણયને આવકારદાયક ગણાવ્યો હતો. પ્રસાદ તો મોહનથાળનો જ હોય અને ભવિષ્યમાં પણ મોહનથાળનો પ્રસાદ જ ચાલુ રહે તેવી માય ભક્તોની લાગણી જોવા મળી હતી અને સરકાર ભાવિ ભક્તોની લાગણી સાથે રમત ન કરે તેવું ભાવિક ભક્તો જણાવી રહ્યા હતા. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.